નમસ્કાર મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે આ દરમિયાન તેઓ અમદાવાદ અને ભુજમાં અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં માહિતી આપી છે પીએમઓએ જણાવ્યું છે કે પીએમ મોદી શનિવારે અમદાવાદમાં સાબરમતી નદીના પરના અટલ બ્રિજનું ઉદઘાટન કરશે આ પછી તેઓ રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવ સમારોહ પણ સંબોધિત કરશે ખાદી ઉત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પંચોતેરસો મહિલાઓ ખાદી કારીગરો એક જ સમયે અને એક જ જગ્યાએ ચરખા પર ક્રાંતિ જોવા મળશે આ આ કાર્યક્રમમાં એક જ પ્રદર્શન પણ યોજવામાં આવશે જેમાં ઓગણીસો વીસના દાયકાથી ઉપયોગમાં લેવાથી વિવિધ પેઢી ખેતરીઓના બાવીસ ચરખાઓનું પ્રદર્શન કરવામાં આવશે આમાં યરવડા ચરખા જેવા ચરખાનો પણ સમાવેશ થશે જે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા ચરખાનું પ્રતિક છે પીએમ મોદી અઠ્યાવીસ ઓગસ્ટે કચ્છ જિલ્લાની મુલાકાત રહેશે અહીં તેઓ સ્મૃતિવાન સહિત લગભગ એક ડઝન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે સ્મૃતિવાને છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ ગુજરાતના ભૂકંપના માર્યા ગયેલા તેર હજારથી વધુ લોકોને શ્રદ્ધાંજલિ તરીકે કચ્છ જિલ્લાના ભુજ શહેરના નજીક ભુજિયા ટેકરી પર બાંધવામાં આવેલ એક સંગ્રહાલય છે આ મ્યુઝિયમનું સપનું પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જોયું હતું જોકે તેવું સપનું હવે સાકાર થઈ રહ્યું છે સ્મૃતિ વાન ચારસો સિત્તેર એકર વિસ્તારમાં બનાવવામાં આવી છે પીએમ મોદી ગુજરાતમાં લગભગ ચુમ્માલીસો કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે જેમાં સરદાર સરોવર પ્રોજેક્ટની કચ્છ શાખા નહેરનો પણ સમાવેશ થાય છે આ કેનાલની કુલ લંબાઈ લગભગ ત્રણસો કિમી છે કેનાલના એક ભાગનું ઉદઘાટન વર્ષ બે હજાર સત્તરમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું અને બાકીનું ભાગનું હવે ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે આ કેનાલ કચ્છને સિંચાઈની સુવિધા પૂરી પાડવા અને કચ્છ જિલ્લાના તમામ નવસો અડતાલીસ ગામો અને દસ શેરનું પીવાનું પાણી પૂરું પાડવા મદદરૂપ સાબિત થઈ રહ્યું છે